गुड मॉर्निंग बच्चा पार्टी एंड वेलकम टू द क्लास ऑफ फिजिक्स विथ सी डी पटेल। आज आप जो प्रीवियस लैक्चर में थीअरी चाली गई एना आधारित के दाखला जीशू, उदाहरण ने स्वाध्याय दाखला। तो जो प्रीवियस लैक्चर अंदर आप एसी जनरेटर की बात करी थी, तो एसी जनरेटर केव रीते कार्य करे छे, एनो सिद्धांत शू छे, तो के यांत्रिक ऊर्जा विद्युत ऊर्जा में रूपांतर करे छे, एना पछी एनी लाक्षणिकताओ અને એના ઉપરથી એમાં પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર આપણે તારવ્યું હતું। એમાં પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર હતું ઈ બરાબર ઈ ઝીરો સાઇન ઓમેગા ટી હતું, જ્યાં ઈ ઝીરો એ એન એ બી ઓમેગા દર્શાવે છે। જ્યારે સાઇન ઓમેગા ટીનું મૂલ્ય એક થાય, સાઇન ઓમેગા ટીનું મૂલ્ય એક થાય ત્યારે ઈ ઝીરો મહત્તમ થાય, એટલે કે મહત્તમ ઈએમએફ બરાબર ઈ બરાબર શું થાય, ઈ ઝીરો, અને ઈ ઝીરો બરાબર એન એ બી ઓમેગા, જ્યાં એન એ આટાઓની સંખ્યા, એ એક ક્ષેત્રફળ, બી એ ચુંબકીય ક્ષેત્ર, અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે। એટલે ઓકે, તો જુઓ આના ઉપરથી આપણે આ એક એક્ઝામ્પલ છે, દાખલો છે, એ ગણવાનો છે ઉદાહરણ। આની અંદર તમે જોશો તો જુઓ આંટાઓ આપેલા છે, ચુંબકીય ક્ષેત્ર સોરી ક્ષેત્રફળ આપેલું છે, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, ક્લિયર। તો એના પરથી આપણે મહત્તમ વોલ્ટેજ શોધવાનો છે, તો આ મહત્તમ વોલ્ટેજ છે, અને મહત્તમ વોલ્ટેજ માટેની શરત શું છે, તો કે સાઇન ઓમેગા ટીની વેલ્યુ જો એક થાય તો ઈ બરાબર ઈ ઝીરો, એટલે કે એન એ બી ઓમેગા એ શું દર્શાવે છે, મહત્તમ વોલ્ટેજ દર્શાવે। ક્લિયર, ઓકે, તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ। એમાં છે પહેલું ઉદાહરણ 6.11। જુઓ એની રકમ આપણે સમજીએ કે કમળા એક સ્થિર સાયકલને પેડલ મારે છે, આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગુજરાત સાથે જોડાયેલું છે। ક્લિયર, એટલે અહીં આગળ તમને એન આપી દીધેલા છે આંટાઓની સંખ્યા, તો એન બરાબર 100 આંટાઓ અને ક્ષેત્રફળ આપેલું છે એ બરાબર 0.10 મીટર સ્ક્વેર। ઓકે, હવે શું કહે છે આગળ જુઓ કે આ ગૂંચળું 0.5 આંટા પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે, 0.5 આંટા પ્રતિ સેકન્ડથી, બરાબર, એટલે આ તમને આવૃત્તિ આપી દીધેલી છે, બરાબર, તો આવૃત્તિ ન્યૂ, આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવીશું, બરાબર। તો આવૃત્તિનું શું થાય સૂત્ર, કે એક સેકન્ડમાં આંટાઓની સંખ્યા, બરાબર, જે ફરે છે, બરાબર, સાયકલ જે પેડલ મારે છે, એ પેડલ છે, એની શું થાય સંખ્યા, તો અહીંયા આગળ લખીએ આપણે કે આંટાઓની સંખ્યા, આંટાની સંખ્યા છેદમાં સમય, અથવા તો સેકન્ડ લખી દઈએ આપણે, ચલો સમય લખીએ। તો જુઓ સમય 1 સેકન્ડ છે, પ્રતિ સેકન્ડ કીધું છે અહીંયા આગળ જુઓ, તો 1 સેકન્ડ આવશે। હવે આંટાઓની સંખ્યા શું કહે છે, તો જુઓ અહીંયા આગળ 0.5 આંટા, બરાબર, 0.5 આંટા એટલે 1/2, ક્લિયર, ઓકે, ચલો, એટલે આ શું થશે, અંશનો છેદ ક્યાં આવશે, છેદમાં આવશે, એટલે 1/2 થશે, અને 1/2 એટલે 0.5 આપણે લખીએ, તો 0.5 સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ એકમ આવશે, અથવા તો એનો બીજો એકમ શું થશે, હર્ટ્ઝ। ક્લિયર, ઓકે, હવે શું કહે છે, અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે, જે પરિભ્રમણ કરે છે એની ધરીને બિલકુલ લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.01 ટેસ્લા। ક્લિયર, ઓકે, તો હવે તમારે શોધવાનું શું, તો જુઓ તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે, એટલે તમારે મહત્તમ વોલ્ટેજ શોધવાનો છે, એટલે કે મહત્તમ વોલ્ટેજ ઈ લખી દઈએ, બરાબર, તો ઈ ઝીરો લખું તો પણ ચાલે, તો મહત્તમ વોલ્ટેજ અહીંયા આગળ શોધવાનો છે આપણે। ક્લિયર, ઓકે, તો મહત્તમ વોલ્ટેજ ક્યારે મળે, તો હમણાં કહ્યું એ પ્રમાણે
કે સાઈન ઓમેગા ટી ની વેલ્યુ એક હોય ત્યારે આ મહત્તમ વોલ્ટેજ થાય. બરાબર, તો સીધું જ મહત્તમ વોલ્ટેજ માટેનું સૂત્ર, બરાબર, અથવા તો પહેલાં અહીંયા લખવાનું કે ભાઈ મહત્તમ વોલ્ટેજ માટે, મહત્તમ વોલ્ટેજ માટે સાઈન ઓમેગા ટી, સાઈન ઓમેગા ટી ઇક્વલ ટુ એક થાય. ક્લિયર? બરાબર છે. હા, તો ઇક્વેશન છે ને, ઈ બરાબર એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી. હવે આની વેલ્યુ શું થઈ ગઈ? વન. બરાબર, એટલે હવે આપણે કાઢી નાખીએ. ચલો, ઓકે, ચલો હવે આની અંદર તમને શું આપેલું છે? જો એન આપેલું છે, એ આપેલો છે, બી આપેલો છે, બરાબર, ઓમેગા ઓમેગા નથી, પણ અહીંયા આગળ જુઓ આવૃત્તિ આપેલી છે. તો ઓમેગાની જગ્યાએ શું લખાય? ઓમેગા બરાબર ટુ પાય ન્યુ. શું લખાશે? ટુ પાય ન્યુ. બરાબર, તો હવે ઓમેગાની જગ્યાએ મૂકી દઈએ આપણે, તો એન એ બી અને ઓમેગાની જગ્યાએ ટુ પાય ન્યુ, કારણ કે ઓમેગા બરાબર ટુ પાય ન્યુ છે. હવે ડાયરેક્ટ કિંમતો મૂકો એટલે આન્સર. ચલો, એન કેટલા છે? સો ગુણ્યા એ કેટલા છે? પોઈન્ટ વન. ચલો, પછી આ પોઈન્ટ ફાઈવ, બી પોઈન્ટ ફાઈવ. ચલો, આ તો બે, પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ, અને ન્યુ બરાબર, સોરી, બી બરાબર, હા, બી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો વન છે. સોરી, ચલો અહીંયા ફરીથી, ઝીરો પોઈન્ટ ઝીરો વન. ક્લિયર? એન એ, ઓકે, બી ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ ટુ ઇન્ટુ પાય થ્રી પોઈન્ટ ફોરટીન, અને ન્યુ, ન્યુ બરાબર પોઈન્ટ ફાઈવ, એટલે પોઈન્ટ ફાઈવ લખે. ચલો, હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને મહત્તમ વોલ્ટેજ મળશે ઝીરો પોઈન્ટ ત્રણસો અને ચૌદ વોલ્ટ. તો ઈ બરાબર ઝીરો પોઈન્ટ ત્રણસો અને ચૌદ વોલ્ટ થાય. આ શું મળ્યું તમને? તો આ મહત્તમ વોલ્ટેજ મળ્યો. ક્લિયર? તો આટલો મહત્તમ વોલ્ટેજ મળશે. એના માટેની શરત આપણે ખાલી આટલી યાદ રાખવાની થાય. ક્લિયર છે? ઓકે, જુઓ હવે નેક્સ્ટ સ્વાધ્યાયનો છ પોઈન્ટ દસમો દાખલો જુઓ શું કહે છે. કે જેટ વિમાન 1800 કિલોમીટર પર અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય, તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય, તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? એટલે વોલ્ટેજનો તફાવત, ટૂંકમાં પ્રેરિત ઈએમએફની જ વાત છે અહીંયા આગળ. કેવી રીતે? જો રકમ સમજીએ. ચલો, એક જેટ વિમાન છે 1800 કિલોમીટર પર અવરની ઝડપે પશ્ચિમ તરફ, જો અહીંયા આગળ મેં ડ્રો કરી છે ફિગર, જો બાજુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, બરાબર છે. હવે એક પ્લેન છે, બરાબર, હવે એ પ્લેન આ પ્રકારનું છે, બરાબર, આમ કરીને આવે છે ઉડતું ઉડતું, તમારી જોડેથી નીકળશે એમ શું દેખ, બરાબર. અને અહીંયા જો 1800ની ઝડપે આ પ્રમાણે, બરાબર, પશ્ચિમ તરફ એટલે આ પ્રમાણે ઉડે છે, એવું સમજી લો. એટલે એકચ્યુઅલી છે આમ, બરાબર, કેવી રીતે છે? અચ્છા, તમને ત્યાંથી દેખાતું નહીં હોય ને પાછું, આમ ઉડે છે, બરાબર, આમ સીધું, પણ આપણે આને આ પ્રમાણે દર્શાવેલું છે. ક્લિયર? આની અંદર, ઓકે, એટલે ઉડે છે આમ, બરાબર, એટલે પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને આ દક્ષિણ, બરાબર. કેટલી ઝડપથી ગતિ કરે છે? તો જુઓ 1800 કિલોમીટર પર અવર, તો એનો વેગ આપી દીધો છે આપણે, લખીએ અહીંયા આગળ કે વેગ વી બરાબર વિમાનનો વેગ 1800 કિલોમીટર પર અવર, બરાબર. ઓકે, તો કિલોમીટરના મીટર કરવા પડે, તો બોલો 1800 × 1000 ભાગ્યા કલાકની સેકન્ડ 3600, બરાબર. ઓકે, ચલો, તો કેટલા આવશે? મીટર પર સેકન્ડ 18 × 36 અને 5 × 10, ચલો, એટલે કેટલા આવશે? 500 થશે. તો અહીંયા આગળ 500 મીટર પર સેકન્ડ વેગ થયો વિમાનનો. ઓકે,
બરાબર કઈ તરફ પશ્ચિમ પશ્ચિમ તરફ ગતિ કરે છે જો અહીં આગળ મેં ખાલી ફક્ત પાંખો જ દર્શાવેલી છે બરાબર વિમાન હવે ક્રેશ થઈ ગયું છે પણ તો એ ઉડી જ જાય છે આ પ્રમાણે છે બરાબર આ પ્રમાણે આપણે એની પાંખો દર્શાવેલી છે અને એનો વેગ આ પ્રમાણે છે ક્લિયર જુઓ તો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁴ ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર બી 5×10⁴ ટેસ્લા આપેલું અને ડીપ એંગલ 30 ડિગ્રી ડીપ એંગલને આપણે 5 વડે દર્શાવીએ કેટલો છે 30 ડિગ્રી બરાબર કેવી રીતે તો આ પ્રમાણે છે સમજો કે અહીંયા છે આ આપણે આ પ્રમાણે લઈ લીધું છે તો ડીપ એંગલ આ પ્રમાણે સેજ બરાબર નમી લો ભાઈ ને આમ હોય તો આમ સેજ ક્લિયર ઓકે તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો એટલે આની વાત કરે છે બરાબર અહીંયાથી અહીંયા બરાબર કેટલો છે 25 મીટર લંબાઈ એલ આ બાજુ લંબાઈ એલ ક્લિયર ઓકે તો એલ બરાબર 25 મીટર તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત એટલે પ્રેરિત થતું ઈએમએફ જ કહેવાય ને ઈ કેટલું બરાબર એમની વચ્ચે વોલ્ટેજનો તફાવત એટલે આમાં પ્રેરિત થતું ઈએમએફ કારણ કે જુઓ ચુંબકીય ક્ષેત્ર તમને આ પ્રમાણે આપેલું છે બરાબર લંબાઈ એની આ પ્રમાણે છે અને વિમાન આ પ્રમાણે ગતિ કરે છે બરાબર આ એની પાંખો છે એટલે પાંખોને આપણે સળિયા તરીકે લઈ લઈએ બરાબર તો આ એક સળિયો થઈ ગયો અને સળિયો છે એને લંબ ચુંબકીય ક્ષેત્રની અંદર આ પ્રમાણે ગતિ કરે છે તો પેલી પ્રેરિત ઈએમએફવાળું આપણે લીધું યુ આકારવાળો સળિયો અરે વાહક અને એની ઉપર એક સળિયો બરાબર વિવેગ્રીતિ અને ગતિ કરાવી આ ચુંબકીય ક્ષેત્ર બોલા એના જેવું થઈ ગયું કે નહીં ભાઈ યાદ આવ્યું કે તો આની અંદર પ્રેરિત થતું ઈએમએફ બરાબર તો ઈ શોધવાનું બરાબર કેટલું હતું બીવીએલ જેટલું બીવીએલ જેટલું પ્રેરિત થતું ઈએમએફ ક્લિયર આની અંદર બરાબર છે ઓકે તો આ સ્તરનો આપણે આની અંદર ઉપયોગ કરવાનો થાય બરાબર ઓકે તો જોઈએ આગળ જો પરંતુ અહીંયા આગળ જે વિમાન આપેલું છે વિમાનનો વેગ આ દિશામાં છે એટલે પશ્ચિમ તરફ છે બરાબર પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે વેગ પશ્ચિમ તરફ છે બરાબર હવે પાંખોની લંબાઈ છે એ વેગને બિલકુલ લંબ થાય જુઓ આ અને આ એ બંને લંબ છે અને એ બંનેને લંબ ચુંબકીય ક્ષેત્ર છે ક્લિયર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય ઉત્તરથી દક્ષિણ બરાબર તો એ પ્રમાણે થશે ઓકે તો જો અહીંયા આગળ તો અહીંયા આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં લખીએ કે ભાઈ અહીં વિમાનનો વેગ અહીં વિમાનનો વેગ બરાબર વિમાનનો વેગ અને તેની પાંખો અને તેની પાંખોની લંબાઈ બંને એ બંને એકબીજાને લંબ છે બરાબર અને એ બંનેને લંબ એ બંનેને લંબ ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રનો ઘટક થશે ને કારણ કે જો ડીપ એંગલ આ પ્રમાણે છે બરાબર એટલે હું તમને કહું તો એ આ પ્રમાણે થાય જુઓ આ પાંખ થઈ ગઈ બરાબર છે તો ડીપ એંગલ સેજ આમ નમેલું ટીલ થશે તો એના બે ઘટકો મળે કયા કયા તો એનો એક સમક્ષિતિજ ઘટક અને એનો એક લંબ ઘટક બોલો આ પ્રમાણે થાય બરાબર તો હું આ પ્રમાણે લખું તો એ આ પ્રમાણે હોય સમજી લો કે ભાઈ આ પ્રમાણે છે બરાબર વિમાનની પાંખ છે એ આ પ્રમાણે છે આ સે ડીપ એંગલ થઈ ગયું તો આના બે ઘટકો આ સદિશના સોરી આ સદિશના બે ઘટકો કયા કયા એક સમક્ષિતિજ અને એક લંબ ઘટક તો આનો લંબ ઘટક ક્યાં આવશે નીચે આવશે આ પ્રમાણે જુઓ તો આ બીવી અને આ થશે બીએચ સમક્ષિતિજ હોરિઝોન્ટલ બરાબર ક્લિયર અને આ વર્ટિકલ થશે ક્લિયર ઓકે તો હા તો ચલો આ એલ છે આ બીએચ છે એટલે તો એ બંનેની અસરો નાબૂદ થશે બરાબર તો એને બિલકુલ લંબ જે છે લંબ કયો છે બીવી બરાબર તો એ લંબ ઘટક કયો મળે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક બીવી છે બંને લંબ પૃથ્વીના ક્ષેત્રનો
પૃથ્વીનું ક્ષેત્ર એટલે કયું? ચુંબકીય ક્ષેત્ર, બરાબર, બીજું કોઈ ક્ષેત્ર નહીં, ચુંબકીય ક્ષેત્રનો લંબ અથવા તો ચુંબકીય ક્ષેત્રનો ઘટક જ લખી દો ને, જે લંબ છે ઘટક બી વી છે, અને તેનું મૂલ્ય, ચલો એનું મૂલ્ય કેટલું થશે? બી વી બરાબર શું થાય? તો બી સાઇન થીટા, બી સાઇન, પણ થીટાની જગ્યાએ ડીપ એંગલ ફાઈ લીધેલો છે એટલે શું લખીશું આપણે? ફાઈ, તો બી સાઇન ફાઈ, એટલે ઓકે. ચલો હવે કિંમતો મૂકવાની રહી, ચલો બી કેટલા છે? તો 5×10^4 × sin ફાઈ કેટલા છે? 30. ચલો ક્લિયર. અને સાઇન 30ની વેલ્યુ 1/2, તો 5×10^4 × 1/2 એટલે 2.5×10^4 ટેસ્લા. ક્લિયર? તો આ બી વી મળી ગયું. ઓકે ચલો, હવે આ પાંખોના બે છેડા વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજનો તફાવત, તો શું થશે? વોલ્ટેજનો તફાવત વી અથવા તો ઈ બરાબર, તમે ઈ પણ લખી શકો કારણ કે એની અંદર ઈએમએફ જ પ્રેરિત થવાનું છે, બરાબર, એટલે ઈ બરાબર લખીએ આપણે. કે વિમાનની પાંખોના બે છેડા વચ્ચે અહીંયા લખવું લખાય કે ભાઈ વિમાનની પાંખોના બે છેડા વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ ઈ બરાબર કેટલું થશે? પેલું હમણાં અહીંયા સૂત્ર લખ્યું હતું એ પ્રમાણે બી વી એલ, પણ બી કયો ઘટક છે? વી ઘટક, બરાબર, એટલે બી વી વી એલ, બરાબર. ચલો બી વી કેટલા છે? 2.5×10^4. ચલો બી કેટલો છે? 500 મીટર પર સેકન્ડ ગુણ્યા લંબાઈ કેટલી છે? 25. ચલો આનું તમે સાદુરૂપ આપશો એટલે મળશે તમને 3.125 વોલ્ટ, એટલો આન્સર આવશે. ચલો ક્લિયર, એકદમ ઇઝી છે, આવડી જાય એવું ગણી દો ફટાફટ, સ્નેપશોટ લઈ લો. જુઓ સ્વાધ્યાયનો 6.4 દાખલા નંબર અને રકમ સમજીએ. જુઓ શું કહે છે કે 8 cm અને 2 cm બાજુઓવાળા અને એક નાના કાપ એટલે કે કટ મૂકેલો છે, એટલે કાપ ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. જો આ ઉપરની 3 લાઇનમાંથી આપણે આકૃતિ બનાવવાનો ટ્રાય કરીએ, બરાબર, તો જો ચુંબકીય ક્ષેત્ર લંબ દિશા, ચુંબકીય ક્ષેત્રની લંબ દિશાની વાત કરેલી છે, એની અંદર એક લંબચોરસ તારનો ગાળો લીધેલો છે, એટલે આપણે અહીંયા આગળ એક ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ. ચલો ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે, બરાબર, આ બોર્ડ જે વ્હાઇટ બોર્ડ છે એને બિલકુલ લંબ અંદરની તરફ જતો, બરાબર, જો એટલે આ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવેલું છે. હવે 8 cm અને 2 cm બાજુવાળો અને એક નાનો કાપ ધરાવતો લંબચોરસ તાર છે, બરાબર, એટલે જો આ પ્રમાણે ધારો કે અહીંયા આગળ છે, અહીંયાથી એ આ પ્રમાણે આ જે લંબાઈ છે એ કેટલી થાય? 8 cm, બરાબર, આ છે 8 cm અને આ છે 2 cm, બરાબર. આ એક લંબચોરસ ગાળો થયો અને અહીંયા એક નાનો કાપ મૂકેલો છે, બરાબર, ઓકે. તો આ પ્રમાણે છે આ ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવેલું છે. જો આ ચુંબકીય ક્ષેત્ર બી અને આ લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને લંબ અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે, ઓકે. હવે આગળ વાંચીએ, જુઓ કે જો આ ગાળાનો વેગ 1 cm/s હોય તો શું શોધવાનું કહે છે? જુઓ નંબર 1 કે લાંબી બાજુને એટલે આ બાજુ લાંબી બાજુ અને બી ગાળાની ટૂંકી બાજુને એટલે આ બાજુ, બરાબર,
બરાબર લંબ દિશા તરફનો હોય તો બરાબર કોનો વેગની વાત કરે છે આ વેગ એટલે કે આ વેગ લંબ દિશા તરફનો એકવાર આમ અને એકવાર આમ હોય તો આ કાપના છેડા વચ્ચે ઉત્પન્ન ઈએમએફ કેટલું હશે ક્લિયર ફરીથી જો આ ગાળાનો વેગ બરાબર એક શું કહે છે કે લાંબી બાજુને બરાબર એટલે લાંબી બાજુ આ બાજુ જાય જો ધારો કે આ પ્રમાણે છે આપણે બીજી આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવી જાય તમને એ આ રહી જુઓ ચલો ક્લિયર ઓકે અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર વધારી દઈએ જુઓ ઓકે બરાબર આ એ જ છે બરાબર હવે આ 8 સેન્ટીમીટર આ બાજુ અને આ બાજુ 2 સેન્ટીમીટર બરાબર ઓકે તો જુઓ પહેલાં શું કહે છે કે લાંબી બાજુને લંબ દિશા તરફનો વેગ આટલો આપે છે ગાળાનો વેગ લાંબી બાજુની લંબ દિશા તરફનો હોય તો કાપાના છેડવા લાંબી બાજુ છે એ આ પ્રમાણે બહારની તરફ ગતિ કરે છે આ એનો વેગ થઈ ગયો લાંબી બાજુનો બરાબર એ જ પ્રમાણે ગાળાની ટૂંકી બાજુએ લંબ એટલે આ ટૂંકી બાજુ ધારો કે આ બાજુ બહારની તરફ જાય છે ચુંબકીય ક્ષેત્રથી બરાબર તો આ જે કાપો છે બરાબર એ કાપાની વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ અથવા તો ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું હશે તમારે અહીંયા આગળ ઈએમએફ શોધવાનું થાય અને આ પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે એટલે સમય પણ શોધવાનો છે ઓકે ચલો પહેલાં શું આપેલું છે લખી દઈએ અહીંયા આગળ જુઓ તો આ જે લંબચોરસ આપેલો છે એક જ લંબચોરસ છે બરાબર પરંતુ પહેલાં મોટી બાજુએ ગતિ કરે છે વેગ આપેલો છે પછી ટૂંકી બાજુએ બરાબર ઓકે તો પહેલાં લંબાઈ એની લખી દઈએ કે એલ બરાબર આ લંબચોરસ તારના ગાળાની લંબાઈ લંબાઈ આપણે છે આપેલી છે એલ બરાબર લંબાઈ ચલો લંબાઈ લખીએ તો લંબાઈ એલ બરાબર કેટલી છે 8 સેન્ટીમીટર તો મીટરમાં કન્વર્ટ કરો 8×10^-2 મીટર થાય લંબાઈ ઓકે અને એની પહોળાઈ બરાબર એચ બરાબર 2 સેન્ટીમીટર એટલે આ થાય છે 2×10^-2 મીટર થાય ઓકે હવે આ લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાવાળા એટલે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.3 ટેસ્લા બરાબર 0.3 ટેસ્લા આપેલું છે તમને અને આ ગાળાનો વેગ આપેલો છે તમને વી 1 સેન્ટીમીટર પર સેકન્ડ વેગ વી બરાબર 1 સેન્ટીમીટર પર સેકન્ડ છે ચલો સેન્ટીમીટરના મીટર મીટરમાં કન્વર્ટ કરો સોરી હવે કેટલા થાય તો 10^-2 મીટર પર સેકન્ડ ક્લિયર ઓકે જો એ આકૃતિ દોરવાની આ પ્રમાણે પછી આ પ્રમાણે આપણે એની વેલ્યુ લખી દેવાની ક્લિયર ઓકે હવે પહેલાં લાંબી બાજુએ બરાબર લાંબી બાજુને લંબરૂપે વી વેગથી ગતિ કરેલ આ પ્રમાણે તો એને કારણે આમાં પ્રેરિત થતું આ બે છેડા વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ બરાબર શોધી કાઢીએ ચલો પહેલું ઈ કે ભાઈ લાંબી બાજુ ને લંબરૂપે વિવેગથી ગતિ કરાવતા પ્રેરિત ઈએમએફ ચલો તો પ્રેરિત ઈએમએફ કેટલું થશે ભાઈ તો બીએલવી જેટલું થાય હમણાં આગળ આગળ દાખલો ગણ્યો આપણે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર બીવીએલ અથવા તો બીએલવી તમને જે પ્રમાણે સૂત્ર યાદ રાખ્યું હોય એ પ્રમાણે આપણે ગણવાનું ચલો બી કેટલા છે તો 0.3 વી 10^-2 અને એલ 8×10^-2 બરાબર ચલો હવે આનું સાદરૂપ આપશો એટલે 8×24 એટલે 2.4×10^-4 બરાબર ઓકે આટલા વોલ્ટ આવશે અને એક પોઈન્ટ આ બાજુ ખસેડો તમે તો 0.24×10^-3 વોલ્ટ થાય એટલે 10^-3 એટલે મિલી થઈ જાય એટલે 0.24 મિલી વોલ્ટ આટલું ઈએમએફ પ્રેરિત થાય આ કાપામાં
બરાબર કાપ લખ્યું છે ને, કટ કટ મૂકેલો છે એની અંદર. ક્લિયર? ઓકે. બીજો પ્રશ્ન શું પૂછે છે કે પ્રત્યેક કિસ્સામાં, એટલે પહેલાં લાંબી બાજુ લીધી છે એટલે એની જ વાત કરીએ, તો આ લાંબાવાળા કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? તો જેટલા સમય માટે આ જે ગાળો છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે એટલા સમય પૂરતો રહેશે. બરાબર? ક્લિયર? તો જુઓ, આ લાંબો ગાળો છે એ બહાર નીકળશે, તો બહાર નીકળતી વખતે એટલું અંતર કેટલું કાપશે? તો 2 સેન્ટીમીટર જેટલું. બરાબર? એટલે આટલું બહાર નીકળી જાય. બરાબર? તો એ નીકળે એ માટેનો સમય શોધવાનો કીધો છે. તો જો તમને અંતર આપેલું છે, બરાબર, વેગ તમારી જોડે છે, તો સમય શોધવો હોય તો કઈ સૂત્ર આવે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર? તો આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી EMF પ્રેરિત થાય છે, અને તે માટે લાગતો સમય. ચલો, કયા સૂત્ર ઉપરથી મળશે? તો જો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આના ઉપરથી આપણે સમયને કરતા બનાવો. બરાબર? તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા વેગ. અંતર ભાગ્યા વેગ. પણ અંતર કોના માટેનું? તો આ ટૂંકી બાજુનું. બરાબર? આ પ્રમાણે બહાર નીકળી, આ બાજુ ગતિ કરાવો છો એટલે. ક્લિયર? તો કેટલો આવશે? 2 સેન્ટીમીટર. બરાબર? અહીંયા લખીએ આપણે કે ટૂંકી બાજુનું અંતર. ક્લિયર? ઓકે. ચલો, તો ટૂંકી બાજુનું અંતર કેટલું છે? તો 2 સેન્ટીમીટર. મીટરમાં એટલે 2×10^-2. અને વેગ દેખાય છે ને? હા. અને વેગ કે, અરે સોરી, હા, વેગ કેટલો છે? તો 10^-2. 10^-2. ચલો, આ બંને હવામાં, તો શું રહેશે અહીંયા આગળ? 2 સેકન્ડ. સમય ટી બરાબર, ચલો કેટલો આવશે? 2 સેકન્ડ. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે હવે ટૂંકી બાજુ માટે બી. બરાબર? વિડીયો પોઝ કરીને ફટાફટ ગણવા લાગો બધા બધા. ચલો, તો આ જ પ્રમાણે લખવાનું છે. આ બધું ટૂંકી બાજુ માટે, એટલે ટૂંકી બાજુને લંબરૂપે વિવેગથી ગતિ કરાવતા થતું પ્રેરિત થતું EMF ઈ બરાબર BVL. જો આની વાત છે, આને ગતિ કરાવી હવે. બરાબર? ઉપરની તરફ. બરાબર? તો એ જ વસ્તુ, તો જુઓ, E=, ટૂંકી બાજુની આપણે હવે ગતિ કરાવીએ છીએ. તો BVL, એલની જગ્યાએ હવે શું આવશે? અહીંયા આગળ બી આવશે ને? અહીંયા આપણે લંબાઈ લીધી લાંબી બાજુ માટે, ટૂંકી બાજુ માટે આ વસ્તુ આવશે. તો બી વી એલની જગ્યાએ આપણે બી લખી દઈએ. તો બી કેટલા છે? જુઓ, 0.3×V 10^-2, અને બી 2×10^-2. તો ચલો, 3×2 એટલે 0.6×10^-4 થશે. ક્લિયર? તો હવે એક પોઈન્ટ ખસેડો આ બાજુ, 0.06×10^-3 એટલે 0.06 mV. એના જેવું જ છે એકદમ, ખાલી અહીંયા ધ્યાન રાખવાનું બી. બરાબર? હવે સેમ વસ્તુ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી EMF પ્રેરિત થાય છે, અને તે માટે લાગતો સમય. બરાબર? હું અહીંયા આગળ ડાયરેક્ટ લખું છું, તમે આટલું લખી દેજો. આ જ વસ્તુ લખવાની છે. બરાબર? તો અહીંયા લખી દેજો. બરાબર? કે સમય માટે, બરાબર, આ જ સૂત્ર વાપરવાનું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર, અને આ વખતે શું થશે? લાંબી બાજુ બહાર ના નીકળી જાય, આ પ્રમાણે ગતિ કરાવીએ એટલે 8 સેન્ટીમીટર સુધી. બરાબર?
આપણે લંબચોરસ વિચારીએ તો આનું ક્ષેત્રફળ લઈએ, બરાબર, તો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે, બરાબર, તો ફ્લક્સમાં ફેરફાર થશે ત્યાં સુધી ઈએમએફ મળશે, બરાબર. એટલે અંતર કોના માટે? લાંબી બાજુનું અંતર છે ભાગ્યા વેગ. ચલો, તો લાંબી બાજુનું અંતર 8 × 10⁻², છેદમાં વેગ 10⁻², અને નીકળી જાય એટલે 8 સેકન્ડ આવશે ટી બરાબર. ચલો, ક્લિયર. તો આ દાખલો આ પ્રમાણે ગણી શકાય, બરાબર. આપણે આ એક યાદ રાખો એટલે બીજું ઓટોમેટિક આવડી જાય, એની અંદર એક નાનો સરખો ફેરફાર હોય, બરાબર, એ આપણે જોઈ લેવાનો. ક્લિયર છે? ઓકે, ઝડપથી સ્નેપ લઈ લો. જો હવે સ્વાધ્યાયનો 6.6 દાખલો. 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચડાને તેના ઉદ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻²² ટેસ્લા મૂલ્યના એક સમાન ક્ષમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ગુમાવવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આગળ ગૂંચડું છે, બરાબર. આ એસી જનરેટર ઉપર આધારિત છે એક્ઝામ્પલ, બરાબર છે. હવે એ ગૂંચડું છે એને 3 × 10⁻²² ટેસ્લા મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, બરાબર. હવે એમાં 20 આંટાવાળું છે ગૂંચડું, બરાબર. ગુંજરા ઉપર 20 આંટા વીંટાળેલા છે. ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર, બરાબર. અને એને 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ગુમાવવામાં આવે છે. તો આ ગૂંચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો, બરાબર. મહત્તમ ઈએમએફ અને સરેરાશ ઈએમએફ મેળવવાનું છે. જો સરેરાશ ઈએમએફ એ કદાચ તમારા માટે નવું હશે, બરાબર. એટલે નવું પડશે. એનું ઇક્વેશન જે છે આવે છે, બરાબર, એ એકચ્યુઅલી આવે છે 7મા ચેપ્ટરમાં, આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં, બરાબર. ઓકે, જો આ ગૂંચડું 10 ઓમ અવરોધનો એક બંધ ગાળો રચે, એટલે આ ગૂંચડાનો અવરોધ જ આપી દીધેલો છે આર 10 ઓમ, તો ગૂંચડામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, બરાબર. હવે ક્વેશ્ચન પૂછે છે એની અંદર કે જૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વયની ગણતરી કરો, સરેરાશ શક્તિ વય, અને આ શક્તિ ક્યાંથી આવે છે એ જણાવો. ક્લિયર? આટલું પૂછ્યું છે. તો પહેલાં આની અંદર જે પેરામીટર્સ આપેલા છે લખી દઈએ. જુઓ, ત્રિજ્યા આપેલી છે ગૂંચડાની કેટલી છે? 8 સેન્ટીમીટર, એટલે કે ત્રિજ્યા આર બરાબર 8 સેન્ટીમીટર. એટલે મીટરમાં કન્વર્ટ કરીએ તો 8 × 10⁻²મીટર. ચલો, આંટાઓની સંખ્યા એન બરાબર 20 આંટા. ઓકે, પછી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી બરાબર 3 × 10⁻²ટેસ્લા. પછી ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ, એટલે ઓમેગા, ઓમેગા બરાબર 50 રેડિયન પર સેકન્ડ આપેલી છે, બરાબર. અને મહત્તમ શોધો. અને ગૂંચડું 10 ઓમ અવરોધ ધરાવે, એટલે આર બરાબર અવરોધ આર આપણે 10 ઓમ લખી દઈએ. ક્લિયર? ઓકે, આટલી વસ્તુ તમને આપેલી છે. અને શોધવાનું છે શું? તો જુઓ, પ્રેરિત મહત્તમ ઈએમએફ, બરાબર, પ્રેરિત મહત્તમ ઈએમએફ, જો મહત્તમ ઈએમએફ શોધવાનું છે, બરાબર. તો મહત્તમ ઈએમએફ એટલે ઈ બરાબર E0, બરાબર, આ શોધવાનું થાય તમારે. ક્લિયર? ઓકે, મહત્તમ ઈએમએફ ક્યારે મળે? તો જ્યારે સાઇન ઓમેગા ટી બરાબર 1 થાય ત્યારે. ઓકે, પછી બીજું સરેરાશ ઈએમએફ શોધવાનું છે, એટલે કે પ્રેરિત સરેરાશ ઈએમએફ એટલે આ પ્રમાણે લખાશે. ઓકે, પછી પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરી, બરાબર. એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, પ્રેરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણે એને આઈ મેક્સિમમ એટલે આઈ એમ લખીએ, બરાબર. ઓકે, તો અહીંયા મહત્તમ ઈએમએફ એને વીમાં ટર્મમાં લખવું હોય તો શું લખાય? વી એમ પણ લખાય, બરાબર. અને આ પ્રમાણે પણ લખી શકાય, બરાબર. જો આ 7મા ચેપ્ટરમાં બધું આવશે. ક્લિયર? ઓકે,
હવે શું કહે છે કે જૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વ્યયની ગણતરી કરો, એટલે અહીંયા આગળ પાવરની વાત કરી છે અહીંયા આગળ, બરાબર? તો પાવર એટલે સરેરાશ પાવર પણ આપણે અહીંયા લખી શકીએ, ઓકે, સરેરાશ શક્તિ વ્યય, બરાબર, એટલે પાવરની વાત કરેલી છે. તો અહીંયા આપણે લખીએ સરેરાશ પાવર વ્યય, સરેરાશ પાવર વ્યય, પી સરેરાશ, આ બધું આપણે કારણ વગર શોધવાનું છે, બરાબર? આ શોધવા પાછળ આપણે કોઈ જ કારણ છે નહીં, બરાબર? ચલો તો ગણતરી સ્ટાર્ટ કરીએ. પહેલાં જ પહેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રેરિત ઈએમએફ, એટલે મહત્તમ પ્રેરિત ઈએમએફ, બરાબર? ઓકે, ચલો હવે ગૂંચળું જે છે આપણે એસી જનરેટરની અંદર બની ગયા કે ભાઈ જે ગૂંચળું છે એ ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવી આપણે, બરાબર, ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવ, તો એમાં પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર આપણને ખ્યાલ છે, બરાબર? જો અહીંયા લખી દઉં, અહીંયા દેખાય છે, એક લાઈન આવશે કે ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવતા અથવા તો ઘુમાવવામાં આવે આવે ત્યારે તેમાં પ્રેરિત થતું ઈએમએફ, બરાબર, ચલો કેટલું છે, ઈ બરાબર, અથવા તમે વી પણ લખી શકો, બરાબર, શું લખ્યું તો આપણે ઈ ઝીરો સાઈન ઓમેગા ઓમેગા ટી, અથવા તો ઈ ઝીરોની જગ્યાએ એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી, બરાબર, એટલે એની જગ્યાએ આપણે એ પણ લખી શકીએ કે ઈ બરાબર ઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ સોરી ઈ ઝીરો સાઈન ઓમેગા ટી, દેખાતું જશે કદાચ, બરાબર, ઓકે દેખાય છે, બરાબર. આના ઉપરથી તમે સૂત્ર ભણશો, તમે આ પ્રમાણે પણ લખી શકે, સાતમા ચેપ્ટરમાં ભણશો કે એની જગ્યાએ વી લખીએ તો વી બરાબર વી ઝીરો અથવા તો વી મેક્સિમમ, બરાબર, ઈ ઝીરો મહત્તમ છે એટલે વી એમ સાઈન ઓમેગા ટી, આવું પણ લખાય, બરાબર, એટલે આપણે ઈ ઝીરોની જગ્યાએ વી એમ લખેલું છે, બરાબર, આ સાતમા ચેપ્ટરમાં આપણે ભણીશું, બરાબર, એસી વોલ્ટેજમાં વી વોલ્ટેજ કહેવાય ને, ઓકે. તો અહીંયા આગળ પહેલું તમારે શોધવાનું છે મહત્તમ ઈએમએફ. તો ફર્સ્ટ મહત્તમ પ્રેરિત ઈએમએફ લખી દઉં છું ઈએમએફ માટે. ચલો આના માટે શું શરત છે, તો ભાઈ ઈ બરાબર ઈ ઝીરો સાઈન ઓમેગા ટી અથવા તો એન એ બી ઓમેગા સાઈન ઓમેગા ટી, જ્યાં સાઈન ઓમેગા ટી બરાબર એક થાય છે, બરાબર, તો ઈ બરાબર શું થશે, ઈ ઝીરો એટલે કે એન એ બી ઓમેગા, સીધી કિંમતો મૂકવાની છે, કોઈ જ વધારાના નાટક કરવાના નથી. ચલો એન એન બરાબર કેટલા છે, 20 ગુણ્યા, ચલો એ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ, બરાબર, જો ત્રિજ્યા આપેલી વર્તુળાકાર ગૂંચળું હોય, બરાબર, તો એ ગૂંચળાની નું ક્ષેત્રફળ કેટલું થાય, પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બી, ચલો 3×10^-2, બરાબર. ચલો અહીંયા આગળ એક સ્ટેપ વધારાનું લખવું હોય તો આપણે એક સ્ટેપ વધારાનું લખી દઈએ, અહીંયા આગળ ખાલી પાઈ આર સ્ક્વેર જ મૂકવાનો થાય, હા, બીજું કોઈ નવું નહીં. તો એન એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બી ઇન્ટુ ઓમેગા, ઓમેગા તમને આપેલો છે, સીધું કિંમત મૂકો અને જવાબ લાવો, હાથ ઊંચા કરો અને બસમાં બેસો એવું સ્લોગન આવ્યું હતું ને એના જેવું. ચલો તો એન કેવા છે, 20, પાઈ 3.14, ચલો ત્રિજ્યા 8×10^-2 બી 3×10^-2 અને ઓમેગા 50. ચલો આ બધાનું તમે કેલ્સીથી સાદુરૂપ આપશો
तो तमने आंसर मळशे 0.6029 0.6029। चलो ई એટલે શું આવશે? વોલ્ટ એકમ, એકમ લખવો જરૂરી છે, ક્લિયર? તો ચલો પહેલા પ્રશ્નનો તમને જવાબ મળી ગયો, મહત્તમ પ્રેરિત ઈએમએફ, ક્લિયર? ઓકે, હવે સરેરાશ ઈએમએફ શોધવાનું કહે છે બીજા નંબરમાં। શું કહે છે? સરેરાશ ઈએમએફ, બરાબર। તો સરેરાશ ઈએમએફ ઈ બરાબર બરાબર, અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય, તમે ઈને વી પણ લખી શકો। હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે ઈ બરાબર ઈ ઝીરો સાઇન ઓમેગા ટી છે, તો એની જગ્યાએ વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી તમે લખી શકો, બરાબર। ઓકે, તો હવે તમે સાતમા ચેપ્ટરની અંદર ભણશો, બરાબર। શું ભણશો? તો અહીંયા આગળ ઈ એમ ઈ બરાબર ઈ ઝીરો સાઇન ઓમેગા ટી છે ને, સરેરાશ મૂલ્ય લઈએ આપણે, આનું સરેરાશ મૂલ્ય લઈએ એટલે ઈ ઝીરો મહત્તમ મૂલ્ય છે એનું, બરાબર। તો સાઇન ઓમેગા ટી આનું પણ સરેરાશ મૂલ્ય લેવું પડે। ચલો આ પ્રમાણે લખાય, અને લખવું હોય તો ઈ ઝીરો સાઇન ઓમેગા ટી, બરાબર। હવે આ સાઇન ઓમેગા ટી આનું સરેરાશ મૂલ્ય જે છે એ પ્રત્યેક આવર્તકાળ માટે કેવું રહેશે? શૂન્ય મળે છે પ્રત્યેક આવર્તકાળ પર। આ જે સાઇન અને કોસાઇનના વિધેયના જે સરેરાશ મૂલ્યો છે એ કેવા મળે છે? શૂન્ય મળે છે, બરાબર। આની તારવણી જે છે એ આપણે સાતમા ચેપ્ટરની અંદર કરીશું, ઓકે। એટલે આપણે અહીંયા આગળ સીધે સીધું અહીંયા લખી દઈએ કે ભાઈ અહીં પ્રત્યેક આવર્ત કાળ પર સાઇન અને કોસાઇન વિધેય નું સરેરાશ મૂલ્ય શૂન્ય મળે છે, બરાબર। તેથી આ શૂન્ય થઈ જાય તો ઈ શું થઈ જશે ભાઈ? શૂન્ય થઈ જશે, બરાબર। એટલે સરેરાશ ઈ બરાબર ઝીરો, ઓકે। માઇક ગીર ગયા હે, ઉસે હમ લગા દેતે હૈ ભાઈ। ચલો ઓકે, ચલો રેડી। હવે ત્રીજું જોઈ લઈએ, શું કહે છે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે કે આઈ એમ શોધો, બરાબર। તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય, બરાબર, આઈ એમ, આ તો પેલા ઓમના નિયમ ઉપરથી ડાયરેક્ટ જ આપણે કહી શકીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર પરથી, બરાબર। ચલો વી એમ અપોન આર, વી એમ હમણાં જ તમે કારણ વગર શોધી કાઢ્યું, બરાબર, ક્યાં છે? અરે પહેલું જ, બરાબર, 0.29, બરાબર। અને આર કેટલો છે? તો આર 10, તો વી એમ 0.29/10। 1 પોઈન્ટ આ બાજુ કાપો એટલે શું આવે? 0.0629 પ્રવાહ છે, બોલો, એકમ એમ્પિયર, બરાબર। ઓકે, ચલો હવે ચોથો, બરાબર, શું કહે છે? સરેરાશ પાવર વ્યય, બરાબર। તો જુઓ, સરેરાશ પાવર વ્યય માટે સરેરાશ પાવર વ્યય, થોડા અક્ષર નાના આવશે, બરાબર છે, ચલવી લેજો ભાઈ, કારણ કે બોર્ડ નાનું પડે છે। પી બરાબર શું થાય? v² / r, આ સૂત્ર વાપરવાનું, બરાબર। તો સરેરાશ માટે લખવું હોય તો સરેરાશ પી, બરાબર। આના સિવાય બીજું એક સૂત્ર છે પણ એ હજી સાતમા ચેપ્ટરની અંદર આવે છે, આ પ્રમાણે છે, સરેરાશ પી બરાબર વી એમ આઈ એમ બાય 2। અને આ ઇક્વેશન એકચ્યુઅલી આના ઉપરથી આવે છે કે સરેરાશ પી બરાબર વી આર એમ એસ ઇન્ટુ આઈ આર એમ એસ, બરાબર। અને વી આર એમ એસની વેલ્યુ થાય વી એમ બાય રૂટ 2, વી એમ બાય રૂટ 2 ઇન્ટુ આઈ આર એમ એસની શું થાય? આઈ એમ અપોન રૂટ 2, રૂટ મીન્સ સ્ક્વેર, આર એમ એસનો મતલબ શું થાય? રૂટ મીન સ્ક્વેર, એટલે આને ગુણી દો એટલે રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે 2 થાય, એટલે આઈ વી એમ ઇન્ટુ આઈ એમ બાય 2 થઈ જશે, આના ઉપર એ ઇક્વેશન આવે છે, પણ એ સાતમામાં આવે છે અને આ આપણને ઇક્વેશન ખબર છે, બરાબર, પાવરનું કે પી ઇઝ ઇક્વલ ટુ v² / r। તો આના ઉપરથી સરેરાશ માટે લખવું હોય, બરાબર, તો સરેરાશ પી બરાબર વીની જગ્યાએ શું લખીએ આપણે? ઈ સ્ક્વેર બાય આર, ક્લિયર। હવે
આપણી જોડે કિંમત છે કે ઈ બરાબર શું છે? તો જુઓ અહીંયા આગળ આને કાઢી નાખો, આનું કોઈ કામ નથી, અમે સમજાવવા માટે લખ્યું છે. તો જુઓ સરેરાશ પી બરાબર, ચલો ઈ સ્ક્વેર એટલે શું થશે? ઈ ઝીરો સ્ક્વેર અને સરેરાશ સાઈન સ્ક્વેર ઓમેગા ટી. સરેરાશ મૂલ્યની વાત કરીએ અહીંયા, જેમ આપણે અહીંયા વાત કરી એની પ્રમાણે, કારણ કે ઈ બરાબર ઈ ઝીરો સાઈન ઓમેગા ટી છે. ઓકે, તો ઈ સ્ક્વેરની જગ્યાએ આપણે આ પ્રમાણે લખી શકીએ, છેદમાં આર બરાબર. હવે જેમ અહીંયા આગળ પ્રત્યેક આવર્તકાળ પર સાઈન અને કોસાઈનના વિધેયનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે બરાબર, એ જ પ્રમાણે જો સાઈન સ્ક્વેર લેવામાં આવે તો સાઈન સ્ક્વેરનું મૂલ્ય કેવું મળે છે? તો અડધું મળે છે બરાબર, હાફ. એટલે અહીંયા આગળ લખીએ, આ થિયરી પણ આપણે સાતમા ચેપ્ટરની અંદર તારવીશું બરાબર. એટલે તમે અહીંયા આગળ ડાયરેક્ટ આવું લખી દેશો તો ચાલશે કે ભાઈ અહીં પ્રત્યેક આવર્તકાળમાં સાઈન સ્ક્વેર ઓમેગા ટી બરાબર નું સરેરાશ મૂલ્ય હાફ મળે છે. તો એની જગ્યાએ હવે શું લખી દઈશું? હાફ એટલે કે અર્ધ મૂલ્ય. ક્લિયર? તો સરેરાશ પી બરાબર ઈ ઝીરો સ્ક્વેર બાય આર, અહીંયા 1/2 મૂકીએ એટલે આ પ્રમાણે થશે. ક્લિયર છે? તો હવે ઈ ઝીરો, બોલો ઈ ઝીરો એટલે આ જ થાય. તો ચલો આ લખી દઈએ, 0.6029² છેદમાં 2 × આર એટલે 10, એટલે 10. ચલો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે 0.01817 બરાબર, આટલા સરેરાશ પાવર છે એટલે એકમ આવશે વોટ. ક્લિયર? બોલો. તો તમને આ ચારના આન્સર મળી ગયા બરાબર, શક્તિભાઈની ગણતરી કરી દીધી આપણે અહીંયા સુધી. ક્લિયર છે? ઓકે, હવે આ શક્તિ આવે છે ક્યાંથી? તો ક્યાંથી આવે? તો તમે જે બહારથી આને ફેરવો છો, રોટેટ કરો છો બરાબર. પહેલાં તો તમે અહીંયા એક વસ્તુ સમજી લો કે ભાઈ પ્રેરિત પ્રવાહનું ગૂંચળું છે એનું પરિભ્રમણનું વિરોધ કરતું ટોર્ક આની અંદર ઉત્પન્ન થાય, ફરે એટલે બરાબર છે. ઓકે, એટલે આ ગૂંચળા નિયમિત રીતે ફેરવવા માટે આપણે રોટર દ્વારા આ ટોર્કનો આપણે સામનો કરાવતું ટોર્ક પૂરું પાડવું પડે. અને આ ગૂંચળામાં વ્યય પામતી ઊર્જાના સ્ત્રોત તરીકે આપણે અહીંયા આગળ શું લીધેલું છે? એક રોટર લીધેલું છે. તો આ ક્યાંથી આવે છે? તો એ રોટર દ્વારા આવે છે. ક્લિયર? ઓકે, તો આ એક્ઝામ્પલ આ પ્રમાણે આપણે ગણીશું. ઝડપથી સ્નેપ લઈ લો. જો હવે સ્વાધ્યાયનો 6.7 ખૂબ જ નાનો એક્ઝામ્પલ છે, ઝડપથી જોઈ લઈએ. જો પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર, જો અહીંયા પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલો એક 10 મીટર લંબાઈનો તાર લઈ લીધો છે અહીંયા આગળ બરાબર. હવે 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3×10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર અથવા તો ટેસ્લાને લંબ નીચે પડી રહ્યો છે, એટલે આ પ્રમાણે નીચેની તરફ આવે છે બરાબર. એ વખતે એની ઝડપ આપી દીધેલી છે, એનો વેગ આપી દીધેલો છે, નીચે પડે છે બરાબર. કેટલો છે? 5 મીટર પર સેકન્ડ બરાબર. આની લંબાઈ તમને આપી દીધેલી છે 10 મીટર. ઓકે, અને સમક્ષિતિજ ઘટક એટલે આ ઘટક બરાબર, BH બરાબર 0.3×10⁻⁴ ટેસ્લા કહી દો, વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા કહો તો પણ ચાલે. તો એમાં શોધવાનું શું કહે છે? જુઓ કે તારમાં પ્રેરિત EMFનું તત્કાલીન મૂલ્ય શું હશે? તત્કાલીન મૂલ્ય કીધેલું છે આની અંદર બરાબર. જુઓ આ કન્ડિશન આ પ્રમાણેની છે કે ભાઈ આ પ્રમાણેનો એક તાર છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ બરાબર. એનો સમક્ષિતિજ ઘટક એટલે આની વાત કરે, ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર આને આ પ્રમાણે છે. ક્લિયર? આ BH છે એ આ પ્રમાણે છે. ક્લિયર? અને આનો વેગ નીચેની તરફ આવે છે. ક્લિયર? આ જે છે એ નીચે તરફ પડે છે બરાબર. તો ચલો આ બંને કેવા થયા? એકબીજાને લંબ થયા, B અને V બરાબર. તો એને કારણે સળિયાની અંદર પ્રેરિત EMF ઉદ્ભવશે બરાબર, અને ઉદ્ભવતું તારમાં પ્રેરિત થતું EMF બરાબર અહીંયા લખી દઈએ આપણે એ, કે તારમાં પ્રેરિત થતું EMF. હવે આટલા બધા દાખલા ગણે એટલે એના ઉપરથી હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે
કે E બરાબર બી વી એલ, બરાબર. ચલો બી કેટલું છે, એટલે બી એટલે બી એચ, બરાબર. હોરિઝોન્ટલ ઘટક આપણે ગણવાનો છે, 0.3 × 10⁻⁴ ગુણ્યા વેગ વી 5 મીટર પર સેકન્ડ, અને લંબાઈ 10 છે, બરાબર. એટલે આનું સાદુરૂપ આપશો તમે એટલે 1.5 × 10⁻³ વોલ્ટ આવે, બરાબર. માઇનસ થ્રી એટલે આપણે 1.5 મિલી વોલ્ટ કહી શકીએ. ઓકે, હવે સેકન્ડમાં શું કીધું છે બી, કે ભાઈ ઈએમએફની દિશા શું છે. તો જુઓ બી ઈએમએફની દિશા શું છે, તો જુઓ આની અંદર હવે આપણે અહીંયા આગળ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર સળિયો આ પ્રમાણે છે, ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે અને એનો વેગ આ પ્રમાણે છે, બરાબર. જો તમને આ સમજાવ કે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે, સળિયો આ પ્રમાણે છે, બરાબર. સળિયો આ પ્રમાણે છે, ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે અને વેગ એનો આ પ્રમાણે છે નીચેની તરફ, બરાબર. તો ત્રણેય એકબીજાને કેવા થયા, લંબ થયા. ત્રણેય એકબીજાને કેવા થાય છે, લંબ થાય છે, ક્લિયર. ઓકે, તો હવે સળિયો નીચેની તરફ આવે છે એટલે નીચે પડે છે, તો સળિયાની અંદરના જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ પણ વેગ પ્રાપ્ત કરશે, નીચેની તરફ આવશે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર એને લંબ છે, બરાબર, એટલે એના ઉપર બળ લાગશે. તો એ બળ એફ બરાબર ક્યુ વી ક્રોસ બી અનુસાર લાગશે બળ. ઓકે, તો હવે આપણે કોના માટે લઈએ છીએ, ઇલેક્ટ્રોન માટે. તો ક્યુ બરાબર એની આવું સૂત્ર છે, તો આપણે ઇલેક્ટ્રોન માટે લઈએ, એક ઇલેક્ટ્રોન લઈએ તો શું થાય, એન બરાબર 1 મૂકો અને ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ, ક્લિયર. ઓકે, તો આની જગ્યાએ હવે હું માઇનસ ઈ મૂકી દઉં, જોજો આ સમજવા જેવું છે, બરાબર. એટલે માઇનસ ઈ વી ક્રોસ બી, હવે આ વી ક્રોસ બીને માઇનસ બી ક્રોસ વી લખી દઉં, બી ક્રોસ વી. ચલો આમ લખાય, ક્રમનો નિયમ પડાય, ચોથા ચેપ્ટરમાં 11માંનો ચોથો ચેપ્ટર, બરાબર, સદિશોવાળો. ઓકે, તો હવે આ માઇનસ માઇનસ શું થાય, પ્લસ. તો ઈ બરાબર શું થશે, બી ક્રોસ વી એફ બરાબર, ક્લિયર. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગશે કઈ દિશામાં, તો જુઓ સમતલ કયું છે, તો બી અને વીથી બનતું સમતલ, એટલે આ પ્રમાણેનું સમતલ થાય. જોજો સમજવા જેવું છે, આ બી છે, દેખાય નહીં હે ને, જો આ બી આમ અંદરની તરફ અને આ વી નીચેની તરફ, તો એનાથી બનતું સમતલ, એટલે આવું સમતલ થયું. ચલો હવે સ્ક્રુ ફેરવા, જમણા હાથના સ્ક્રૂનો નિયમ લગાડીએ આપણે અહીંયા આગળ, બરાબર. તો આ સ્ક્રૂ છે, બરાબર, જો આ પ્રમાણે. તો આ સ્ક્રૂ જે છે, આ સ્ક્રૂને આપણે બીથી વી તરફ ફેરવીએ, બરાબર. તો બીથી વી તરફ ફેરવો એટલે કઈ દિશામાં જાય, જુઓ અંદરની તરફ જશે આ પ્રમાણે ફેરવીએ એટલે, બરાબર. તો ઇલેક્ટ્રોનની દિશા કઈ થશે ભાઈ, પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર. એટલે ઇલેક્ટ્રોન જે છે આની અંદર, ઇલેક્ટ્રોન જે છે એ બધા ગતિ કરી અને આ છેડાએ આવશે, પશ્ચિમ તરફ આવશે, એટલે પશ્ચિમનો છેડો કેવો થશે, ઋણ થશે, અને અહીંયા આગળ ધન વિદ્યુતભાર ખુલ્લો થશે, બરાબર. અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે બધા આ બાજુ જશે, એટલે અહીંયા આગળ ધન છેડો ખુલ્લો થશે અને પેલી બાજુ ઋણ વિદ્યુતભાર જમા થશે, એટલે શું થશે, તો આ સળિયો જે છે એ હવે બેટરી તરીકે વર્તશે. જુઓ સળિયાનો આ છેડો કેવો થયો, ઋણ, આ છેડો કેવો થયો, ધન થયો. ચલો ક્લિયર. ઓકે, એટલે પૂર્વ છેડો ધન થાય છે અને આ છેડો પશ્ચિમ, પશ્ચિમ છેડો ઋણ થશે, ક્લિયર. ઓકે, એટલે હવે આ ઈએમએફ પ્રેરિત થઈ ગયું. તો જુઓ બહારની બાજુએ, આ સળિયાની બહારની બાજુએ જો ઈએમએફ છે એની દિશા હવે હંમેશા પ્લસથી માઇનસ તરફની હોય, એટલે બહારની બાજુએ પૂર્વથી ગમે તે દિશામાં, કારણ કે અહીંયા પરિપથ પૂર્ણ થયો નથી એટલે પૂર્વથી ગમે તે દિશામાં હોઈ શકે, પરંતુ આ બેટરીની અંદર એટલે કે સળિયાની અંદર ઈએમએફની દિશા કઈ તરફ હશે, તો પશ્ચિમથી પૂર્વ તરફ હશે, અહીંયાથી અહીંયા હોય, અને આ બાજુ પૂર્વથી જો પરિપથ બંધ કરી દઈએ આપણે તો પૂર્વથી પશ્ચિમ તરફ આવે, બરાબર. પણ અહીંયા આગળ પરિપથ ખુલ્લો છે, સળિયો ખુલ્લો છે, બરાબર. એટલે દિશા કઈ આવશે તમારી, તો કે પશ્ચિમથી પૂર્વ તરફ, બરાબર. એટલે બીનો આન્સર મળશે પશ્ચિમથી પૂર્વ તરફ, ક્લિયર. અને ત્રીજો પ્રશ્ન છે, તારનો કયો છેડો ઊંચો વિદ્યુત સ્થિતિમાન
પર હશે અથવા તો ગધારા આવશે તો કયો છેડો આવે? તો પૂર્વ છેડો. જુઓ ધન વિદ્યુત ભાર, કયો છેડો આવે? પૂર્વ છેડો. તો અહીંયા આન્સર લંબા લખવાનું કે પૂર્વ છેડો ઊંચું સ્થિતિમાન ધરાવશે. ક્લિયર છે? તો આ પ્રમાણે દાખલા ગણવાના. ક્લિયર છે? સ્નેપશોટ લઈ લો ઝડપથી, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. બરાબર, ઓકે, ચલો તો મળીએ. બાય બાય, ટાટા.